तो कच्छथी अमारा संवाददाता रौनक वर्मा जोड़ाई गया छे। जी रौनक, कच्छमां परिस्थिति खूब ज भयंकर छे, केम के जे रीते आगाही करवामां आवी छे, कच्छमां ज जे लैंडफॉल थवानुं छे वावाझोडुं, परिस्थिति खूब खराब छे, जेम जेम नजीक आवी रह्युं छे तेम तेम पवन पण वधी रह्यो छे, दरियामां करंट वधी रह्यो छे, हालनी शुं परिस्थिति छे नलિયામાં? बिल्कुल जी, जे प्रकारे गुजरात तरफ जे खतरो आगळ वधी रह्यो छे, 280 किलोमीटर दूर जखौ बंदरथी ते वावाझोडुं सतत अत्यारे गुजरातना किनारा तरफ आगळ वधी रह्यो छे, त्यारे स्पष्टपणे आप जे दृश्य जोई रह्या छो ते कच्छना नलિયાથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અત્યારે ભારે પવન અને વાદળછાયું વાતાવરણ છે। આ એ જ જે પોર્ટ છે, એ જ જે હોટસ્પોટ વિસ્તાર છે કે જ્યાં આગળ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક એટલે કે આવતીકાલ સાંજ સુધીમાં જે પણ સાયક્લોન છે એ લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે। જે પ્રકારે ભારે પવન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે જ પ્રકારે જે સ્થાનિક વહીવટી તંત્ર છે તે ખૂબ ઓછું જાનમાલનું નુકસાન થાય તેવા પણ પ્રયાસ કરી રહી છે। ગઈકાલ સાંજ સુધી જે જગ્યા ઓરેન્જ એલર્ટ ઉપર હતી તે હવે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમામ જે બંદરો છે તેમાં 10 નંબરના સિગ્નલ પણ આપવામાં આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે એનડીઆરએફ એસડીઆરએફ અને જે અન્ય ટીમો છે તે પણ એલર્ટ થયેલી જોવા મળે છે। એનડીઆરએફ તરફથી ખાસ શું કામગીરી છે, શું વ્યવસ્થા કરવામાં આવશે તેમની સાથે સીધી જ વાત કરીશું। सर, ये मेन हॉटस्पॉट इलाका है, यहाँ पर जो है लैंडफॉल होने वाला है, आपकी कामगिरी किस हिसाब से रहेगी, क्या हम लोग सबसे कम नुकसान हो इस तरह से आगे बढ़ेंगे? सबसे कम नुकसान हो इसलिए तो सबसे पहले जो वल्नरेबल एरिया है वहाँ से जो पब्लिक रहती थी उनको वहाँ पे शेल्टर में लाया गया है। अब इसके बाद जब तूफान आ जाएगा, तूफान आने के बाद जो नुकसान हो जाएगा, कई पेड़ गिर जाएंगे, कई घर क्षतिग्रस्त हो सकते हैं, कई लोगों को चोट भी लग सकती है जो उसके बीच में आ जाए, तो उन सबको रेस्क्यू करने के लिए यहाँ पर एनडीआरएफ टीम आई है जिसका नाम है 5E B5 बटालियन एनडीआरएफ पुणे से, यहाँ ये हमारी टीम आई है और ये टीम जहाँ जो भी घायल लोग होंगे उनको रेस्क्यू करेगी और उसको यहाँ से रेस्क्यू करके शेल्टर में पहुँचाएगी और अगले हॉस्पिटल में पहुँचाएगी। यहाँ पर तो इस रेस्क्यू करने के दौरान यहाँ पर हमारे पास विभिन्न प्रकार के कटर्स है जो पेड़ को काट सकते हैं, किसी चीज़ पर गिरे तो उसको हटा सकते हैं, कई हमारे पास इक्विपमेंट्स है जो उसको हटाने के लिए हम स्थानीय प्रशासन भी सहयोग कर रहा है, उसके सहयोग से हम सब लोग ज़्यादा से ज़्यादा लोगों को रेस्क्यू करने की कोशिश करेंगे। આહતા એનડીઆરએફ ના ઇન્સ્પેક્ટર જેમણે જણાવ્યું કઈ રીતે જે દેવદૂત ગણવામાં આવે છે એનડીઆરએફ અને એ જ દેવદૂતને હવે જે તમામ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ કરીને મૂકી દેવામાં આવ્યા છે અને તેમની સાથે સાથે જે વિવિધ મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદારી આપેલી છે તેવા કચ્છના પ્રભારી બે મંત્રીઓ પ્રફુલ્લ પાનસરી અને ઋષિકેશ પટેલ તેઓ પણ અત્યારે રસ્તામાં છે અને તેઓ થોડીક જ વારમાં નલિયા અને જખો પહોંચશે અને જે હાલની પરિસ્થિતિ છે તેનો જે તાગ મેળવશે અને આગામી 24 કલાક દરમિયાન શું સાવચેતી રાખવી, ખાસ કરીને વાવાઝોડા પહેલા વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કઈ રીતે પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને તે શું સાવચેતીના પગલાં લેવા છે, તમામ બાબતોની બેઠક યોજાશે અને બેઠક બાદ યોગ્ય નિર્ણય અને યોગ્ય આદેશો પણ અહીંયાથી આપવામાં આવશે। આ તમામની વચ્ચે 24 કલાક જેટલો સમય બાકી છે અને 24 કલાકમાં વાવાઝોડું અહીંયા લેન્ડફોલ થવા જઈ રહ્યું છે। બિલકુલ રોડક, તો જે રીતે આ હોટસ્પોટ વિસ્તાર છે ઓરેન્જ એલર્ટમાંથી હવે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ આગામી થોડી જ કલાકોમાં સર્જાઈ શકે છે, કેમ કે નલિયા જખૌ આ ખૂબ જ એવા વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે અને અતિ ગંભીર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો ઓખામાં પણ સ્થિતિ વિકટ છે, ત્યાં